તો હેલો મિત્રો, ઘણીવાર આપણે બાઇક અને એક્ટિવા લઈને બહાર ફરતા હોઈએ છીએ તો આપણા ફેસ પર ડસ ઉડે છે, તો આપણે આપણા ફેસની કાળજી રાખવી જોઈએ. હું તો મારા ફેસની કાળજી રાખું છું. હું લગાવું છું મુસ્ટેકનું હર્બલ સ્કિન લાઇટિંગ ઓઇલ અને મુસ્ટેક ઓશિયન ફેસ વોશનો કોમ્બો. માર્કેટમાં આવી ઘણી બધી પ્રોડક્ટો મળે છે, એ કેમિકલવાળી હોય છે, આ 100% નેચરલ છે. હું કોઈ મારા ફેસ પર કોઈ ક્રીમ નથી લગાવતો. ક્રીમ લગાવો છો તો ખાલી તમારા મોઢા ઉપર એક પરત બનાવે છે અને તમે ફેસ વોશ કરો છો તો એ પરત ધોઈ જાય છે. એટલો તો હું યુઝ કરું છું મુસ્ટેકનો કોમ્બો. મુસ્ટેક હર્બલ સ્કિન લાઇટિંગ ઓઇલ તમારા ફેસના અંદર જઈને બ્રાઇટ કરે છે અને તમારા ફેસને ગ્લો આપે છે. આને લગાવવું એકદમ સિમ્પલ છે. હું તમને દેખાડું અને કઈ રીતે લગાવું. તો આપણે પહેલાં લઈશું મુસ્ટેકનું હર્બલ સ્કિન લાઇટિંગ ઓઇલ. આના 3-4 ડ્રોપ લેવાના છે અને તમારા ફેસ પર માલિશ કરવાની છે મસ્ત રીતે. અને આના અંદર રહેલું છે હલ્દી અને એલોવેરા. તમને ખબર જ છે કે હલ્દી આપણા ફેસને અંદરથી નિખાલ કરે છે અને એલોવેરા તમને પિમ્પલ થતા બચાવે છે. અને હું તમને કહું છું, વિશ્વાસ રાખો, આ 100% આયુર્વેદિક છે. તો હેલો મિત્રો, મેં મારા ફેસ પર મુસ્ટેકનું હર્બલ સ્કિન લાઇટિંગ ઓઇલ લગાવી દીધું છે. તો આપણે 10-15 મિનિટ વેટ કરવાનું છે. વેટ કર્યા પછી આપણે શેનાથી મોઢું વોશ કરવાનું છે? મુસ્ટેક ઓશિયન ફેસ વોશથી. મુસ્ટેક ઓશિયન ફેસ વોશની અંદર રહેલું છે સિલિસિલિક એસિડ, લાઇક્રોરાઇઝન, કેમોમાઇઝ એક્સ્ટ્રેટ, જે અંદરથી આપણા ચહેરાને નિખાર આપે છે અને ગ્લો આપે છે. તો મિત્ર, તમે જોઈ શકો છો મારો ફેસ ફેસ વોશ કર્યા પછી કેટલો બ્રાઇટ અને ગ્લો લાગે છે. તો તમે રાહ કેની જોવો છો? અત્યારે જ મંગાવો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર જોરદાર ઓફર ચાલુ છે, તો ત્યાંથી મંગાવો. બાડા તારું બંધ આવ્યું, ગેમ ના જોયેલો તો દર વખતે ની જેમ. જય 3-500 નું બંધ. તમે ભલે બંધ માં રમતા, હું તો જોઈને જ રમીશ. સારું થયું બાળા, તે 100 કરાવ્યો, બાકી પચ્ચામાં તો ક્યાં નું ભરાઈ ગયું તું. અને આ તમારો બાડો છે અત્યારે, મારો વિઠલો હોય તો અહિયાં મુતાઈ દે. અહિયાં બોલાય ને તારા વિઠ્ઠલ ને, એને બી જોઈ લઈશું. એ વિઠ્ઠલા, આજો મારો વિઠલો આવી ગયો. બડા જા તું ઘરે, આવે તારું કામ ને. હવે મારો વિઠલો રમશે આગળ લઈ ગયો. લે હાલ તો તારા વિઠલા ને પાણી માપી લઈએ. લે હાલ વિઠલા, ચીપ. અરે ઓ વિઠ્ઠલ દાદા, મારી બાજી કેમ પાડી? હું તમારી સામે થોડી રમતો હતો. આપણે નહીં રમવું, હું તો જાઉં. તમારા જેવી ફાટ્યો છે આ વિઠ્ઠલાની, આપણી નો ફાટ્યો નો આ હજાર નું બાન. સુરા હું વિચાર નાખ મે ઉભો રહે વિઠ્ઠલા, મને મને પેલા જોવા દે. ના ના વિઠ્ઠલા, મારે નથી રમવું, તમે બે રમો.
તો 500 આ અને 500 આ 1000 થી મારું બન. એ વિઠલા પૈસા પત્તા નહીં, પત્તા નહીં, પૈસા થી રમ. હા પત્તા નહીં પૈસા, તને કડકડતી નોટ આપીશ એટીએમ માંથી ગાઢીને, પણ પેલા તું જીતતો ખરી. બસ તારે તો મારું પાણી માપવું હતું ને, પણ તારું પાણી માપી ગયું. આટલું જલ્દી શોભે વાંધો નહીં. ચાલ ગજબ હો એટલા બાકી બતાવી દીધું તારું પાણી હો. હાલો હાલો બીજી બાજી નાખો. ચાલો નાના ભાઈ મારે ન રમવો, મારે ભાઈ ઘરે એકલો છે, તમ તમારે રમો. જો વિટલાવળો જતો રહ્યો અને બાના જો બના બાવ નાનો ભાઈ ઘરે એકલો છે. મેડી હે મેડી હું શું કમાવી સુરા, આપણે એક એક રમી. ના ભાઈ ના, એટલે એક રમી વિટલા તારે આને જડું હોય એક એક ખાલી ના. હાલ હાલ એ તારો ભાઈ આવે. આ તો ગભરા નહીં, તારો મોટો ભાઈ આવે. અલા ગભરા નહીં, એમને ખબર હે કે હું જુગાર રમું. ચાલ બાજી ઉપર વિઠ્ઠલ. હા મોટા ભાઈ, તું છોકરીનું માંગું આવ્યું તું ને જઈને થઈ ગયું. ક્યાંથી થાય માંગુ વિઠ્ઠલ, આખું ગામ તને જુગારીના નામે ઓળખે છે, આખું ગામ તને વિઠ્ઠલ તીરીના નામે ઓળખે છે. મારું માન આ જુગાર જુગાર બંધ કર અને કોઈ સારી જગ્યાએ નોકરી ધંધો કર, તો માંગુ બી મને તને. કસમ ખા મારી કે આજથી તું જુગાર નહીં રમે. ભાઈ તમારા ગળાની કસમ, આજ પછી વિઠ્ઠલ આ જુગાર નહીં. અને લે સુરા બાપ કોને તોય મારો ભાઈ જ, મારા માટે બધું મારો ભાઈ જ છે. બસ ભાઈ આટલા જલ્દી શો લે તો આ કલર. અને હા ક્યાં ગયો ઓલો તારો મીઠલો? પેલા દિવસ તો બહુ પાણી પાણી કરતો, આજે એનું સમંદર માપી લઈશું. બોલાય ને. અરે અહીંયા ક્યાં ક્યાં મીઠલો હશે? અરે મીઠલા હાલે જુગાર રમવા એ બહુ હવા કરે છે. અરે એ જુગાર નહીં રમે. કેમ? અરે એના મોટા ભાઈ એને સમ આપે છે ક્યાંક, એ જુગાર નહીં રમે. અરે કાંઈ વાંધો નહીં, ચાલ ચાલ આપણે રમીએ એમાં શું. હાલો ચાલો. પછી શું, ભાઈના સમજાવવાથી મેં જુગાર છોડી દીધો અને નાનો મોટો હોટલનો ધંધો ચાલુ કરી દીધો. અને અચાનક જ વિઠ્ઠલ વિઠ્ઠલ હો બોલ. તારા ભાઈનો એક્સિડન્ટ થયો. ક્યાં હે હાલ? સર મારા ભાઈને હું થી મારો ભાઈ ક્યાં હે? અરે ટેન્શન ના લે વિઠ્ઠલ, તારા ભાઈને નાનું હેમરેજ થયું હે, 5 લાખ રૂપિયા ઓપરેશન કરો. તો વિઠ્ઠલ મારી પાસે તો અત્યારે એટલા બધા તો નહીં હોય, પણ 1 લાખ જેવા છે. હું તને કહેતો હોય તો 1 લાખ રૂપિયા જેવી મદદ કરી શકું છું અત્યારે. તો સાહેબ બીજા પૈસા? બીજા હું તને કહેતો હોય તો વ્યાજે ગોતી આપું. ના સાહેબ ના, વ્યાજનો ધંધો હું કરતો નથી અને વ્યાજે હું લેતો નથી. આ આપણને કહેવાય નહીં, બીજો કોઈ રસ્તો હોય તો મને કહો. બેટા વિઠ્ઠલ અત્યારે તો તું પછી તારે મારી સાથે આવવું પડશે ક્લબમાં, આપણે રમવા જઈએ. તું તારી કિસ્મત એકવાર અજમાવી જો, અને મને વિશ્વાસ છે કે તું જીતીશ ને ત્યાંથી તારા 5 લાખનો બંદોબસ્ત કરી લઈશ. શેઠ ના જુગાર તો નહીં રહ્યું, મારા મોટા ભાઈ મને આમ આપેલા જુગાર નહીં રહ્યું છે. બીજું કઈ હોય તો જો બેટા વિઠ્ઠલ, તને તારો ભાઈ વાલો છે કે તારા ભાઈના સમૂહ વાલા છે?
નજર જીવતા નથી રહેવા દે છે. ચાલ વિઠ્ઠલ, આ પૈસા મારી પાસે છે, 1 લાખ રૂપિયા ચાલ, તું કાઠ રખ, ચાલ આપણે બંને રમીએ, તું જીતી જ, ચાલ વિઠ્ઠલ મારી પાસે ચાલ. ચલો વધારો કેમ ને? આઈ જાઓ મેદાનમાં, લો નાખો. આઈ ગયા તો આયા આપણે ડબલ. હું વિચારો કાળિયા શેઠ, વારો તમારો છે, આપણે આયા એનાથી ડબલ. ચલો શેઠ. અરે શેઠ, તમે તો બહુ મજબૂત લાગો છો બંને જણા, તો આપણે પેકઅપ કરી આવ્યો તો. શું છે બોલ બચ્ચન, રમો રમો, ડબલ નાખો. નાખવાનો તો વિચાર નથી કાળુ શેઠ, પત્તા ભારે લાગે તમારા. એક કામ કરીએ આપણે, હાલો તારે 100 કરો, તારે તો કરી નાખીએ 100 કરો. ડબલ લવવા, હવે તો લવ કે નહીં? લઈલો લઈલો કાળુ શેઠ, આ તો તમારા જ છે જીતેલી બાજીના હાલ પૈસા. એમ ના એમ ક્લબમાં આપણું નામ નથી ચાલતું. ચલે પોપાટ, બાજી નાખ. દૂધના દાંત નહીં તૂટ્યા આના, અને આ મારી જોડે જુગાર રમશે. લે બેટા લખોટી રમો, લખોટી જાઓ. ઓ શેઠ, આ છોકરો નથી, પાતળીઓ જુવાન છે, મારી જગ્યાએ તો આજ વિઠ્ઠલ રમશે. બેટા વિઠ્ઠલ લે પૈસા. પપ્પુ બાજી પાડ. ચલો તો બોલ બચ્ચન, જોઈએ પાતળિયા જુવાનમાં કેટલો દમ છે. કેમ નહીં ગાળું શેઠ. પપ્પુ લપેટ. હિંમત તો ક્યારની હારી ગયો, પણ મારી હિંમતને જગાવવા માટે શેઠ બેઠા હતા ને, ઓલા કાળુ શેઠે તો મને દારૂની ઓફર કરી, પણ હું દારૂ તો પીતો નથી. તરત જ ચાનું નામ પડ્યું, મારા દિમાગના તાર ખુલી ગયા અને ચાની ચૂસકી મારી. આગળ તમે જ જોઈ લો.
શેઠ ક્યાંથી પકડીને લાયા? વાહ પાતળિયા જુવાન વાહ, તારા હિંમતને સલામ છે. કા તો મારી જોડે રમીને ઇતિહાસ બન, કા તો જીતીને ઇતિહાસ બનાય. ચાલ પપ્પુ લપેટ. ચલે બપ્પુ લપેટ, ચાલ હાથ. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ, વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ. આ એક બાપની ઓલાદ ની વાત, હું એક બાપની ઓલાદ છું. વાહ વિઠ્ઠલ વાહ, માની ગયો આજે તારી હિંમત ને અને તારા નસીબ ને. શું તું નસીબ લઈને આવ્યો છે? લો સેઠ, આ 5 લાખ થઈ ગયા છે, આ ઉપરના વધ્યા છે, તો તમે રાખો. ના ના વિઠ્ઠલ, આ મારે નથી જોતા, આ આજે તારા નામના. તો મિત્ર, તમે જોઈ શકો છો મારો ફેસ ફેસ વોશ કર્યા પછી કેટલો બ્રાઇટ અને ગ્લો લાગે છે. તો તમે રાહ કેની જોવો છો અત્યારે જ મંગાવો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એમેઝોન અને ફ્લિપકાર્ટ પર જોરદાર ઓફર ચાલુ છે, તો ત્યાંથી મંગાવો.